નમસ્કાર વહલા મિત્રો ખાસ કરીને તમે લોકો સમય બગાડીને અહીંયા સુધી આવ્યા છો તો આજે આપણે કાંઈક નવું મેળવવાના છીએ એટલે મહેરબાની કરીને સ્કીપ ન કરતા વિડીયો ગમે કે ના ગમે લાઇક કરો કે ના કરો એ બહુ મહત્ત્વ નથી પણ છેક સુધી વિડીયો જોજો અને જો તમને આમાંથી કંઈક કોમેન્ટ આપવાની ઈચ્છા થાય તો પ્લીઝ નીચે કોમેન્ટ આપજો કે આમાં શું સુધારા વધારા કરી શકાય એમ છે શરૂઆતમાં મારો નાનકડો એવો પરિચય છે એ આપી દઉં મિત્રો મારું નામ નિકુંજ કામોઠી અભ્યાસમાં માસ્ટર ઓફ સાયન્સ અને માસ્ટર ઓફ એજ્યુકેશન આવી બે નાની નાની ડિગ્રી પડી છે કાંઈ લગભગ કામમાં નથી આવી ફોર્મ ભરતી વખતે જ આવે છે આ ઉપરાંત આજે હું એક એવો વિષય લઈને તમારી પાસે આવ્યો છું સામાન્ય વિજ્ઞાન તમે જાણો છો કે બિનસચિવાલયના ભણકારા વાગી રહ્યા છે ભલે એક વાર કેન્સલ થઈ પણ બીજી વાર આપણી સમક્ષ આવી ગઈ છે હવે ખરેખર આપણી દિવાળી આવી એમ કહી શકાય કારણ કે એકવાર સરકારના જમાય બની જાઓ મિત્રો પછી દુબાકાત છે તો આપ સૌને નમ્ર વિનંતી છે કે અહીંયા સુધી આવ્યા છો તો છેક લાંબો વિડિયો છે છેક સુધી જોજો અને જે કાંઈ તમને કોમેન્ટ કરવાની ઈચ્છા થાય એ પ્લીઝ નીચે કોમેન્ટ આપજો ઓકે હવે ખાસ કરીને સામાન્ય વિજ્ઞાન છે બિનસચિવાલયની અંદર

સામાન્ય વિજ્ઞાનની અંદર જો ગૌણ સેવા પસંદગી મંડળ જ્યારે પરીક્ષા લેતું હોય ને ત્યારે સામાન્ય વિજ્ઞાનની અંદર તમારે એક વસ્તુ નોટિસ કરી લેવી કે એ લોકો મોટા ભાગે બેઠે બેઠા અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો જ રિવાઈઝ કરે છે હા જો જીપીએસસી બેઝ પરીક્ષાઓ આવતી હોય તો એમાં કઈક ને કંઈક નવું આવતું હોય પણ જ્યારે ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા લેવા બેઠે છે ત્યારે એ ચોક્કસ રીતે એના પોતાના જૂના જ પ્રશ્નોના વારંવાર રિપીટ કર્યા કરે છે ઓકે હવે ખાસ કરીને સાયન્સ છે એ બહુ બહોળો વિષય છે મિત્રો એમાં બાયોલોજી છે ફિઝિક્સ છે કેમેસ્ટ્રી છે આ ઉપરાંત ટેકનોલોજી બહુ બધી છે જે ભારતની અંદર અત્યારમાં બહુ બધો અવિષ્કાર થઈ રહ્યું છે એ પછી સ્પેસ ટેકનોલોજી હોય કે પછી એનર્જી ટેકનોલોજી હોય કે ઘણું બધું હવે આમાંથી આપણે શું વાંચવું એ બહુ મહત્વનું છે તો ચાલો આજે હું તમને થોડીક માહિતી એ આપી દઉં કે આપણે વિજ્ઞાનને કઈ રીતે કવર કરશું ફટાફટ ઝડપથી ઓકે થોડીક અગત્યની પીડીએફ છે એ હું તમને અહીંયા નીચે લિંક કરી આપીશ તમે એ પીડીએફ ડાઉનલોડ સો ટકા કરજો પણ વિજ્ઞાનને ફટાફટ તૈયાર કઈ રીતે કરવું એની એક નાનકડી એવી ઝલક જોઈ લઈએ મિત્રો આપણી પાસે ત્રણ વિષય છે બાયોલોજી પછી કેમેસ્ટ્રી અને ફિઝિક્સ મિત્રો હવે આ જે બાયોલોજી છે એની અંદરથી શું પૂછાય છે આપણી પરીક્ષાઓમાં ખાસ કરીને માનવ શરીર છે અને માનવ શરીર સાથે સંકળાયેલા જેટલા મુદ્દાઓ છે એ બધા મુદ્દાઓ છે આ બાયોલોજીની સાથે સંકળાયેલા છે એટલે આપણે માનવ શરીર છે એની ઉપર વધારેમાં વધારે ફોકસ કરવાનું હવે માનવ શરીરની અંદર આંખ આવી જાય નાક આવી જાય કાન આવી જાય બધું આવી જાય આ ઉપરાંત માથાના વાળ તો માથાના વાળની અંદર કયો ઘટક રહેલો છે નખ નખની અંદર કયો ઘટક રહેલો છે દાંત દાંત શેના બનેલા છે જીભ જીભની અંદર કેટલી સ્વાદેન્દ્રિય છે આંખ આંખની અંદર જોવાની ક્ષમતા કેટલી છે થી માંડીને ઘણું બધું ગોળું તો ગળાની અંદર કઈ ગ્રંથી આવેલી છે કઈ ગ્રંથી નાની છે કઈ ગ્રંથી મોટી છે કઈ ગ્રંથી કયો કોષ મોટો છે કયો કોષ નાનો છે ઘણા બધા પ્રશ્નો આમાંથી છે અને ખાસ કરીને આવા બધા પ્રશ્નો છે એ બહુ બધી વાર પૂછાય છે અને બાયોલોજીની અંદર હજી એક બહુ સરસ મજાની વાત અહીંયા છુપાયેલી છે એ છે માનવ સાથે સંકળાયેલા રોગો ખાસ કરીને આ રોગો છે એ પણ પરીક્ષાલક્ષી છે કયો રોગ કોનાથી થાય છે કયા રોગને લીધે કયા એની અસર થાય છે કયા અંગને અસર થાય છે કયા રોગની દવા કઈ છે આવા બધા પ્રશ્નો છે એ વારંવાર પરીક્ષામાં જોવા મળે છે કયા વિટામિનની ખામીથી કઈ ઉણપથી માંડીને આવું બધું ઘણીવાર આપણને જોવા મળે

હવે આપણે જોઈએ કેમેસ્ટ્રીની અંદર કેમેસ્ટ્રીની અંદર કેવા કેવા મુદ્દાઓ છે એ અહીંયા આપણે જોવાના છે મિત્રો એક ખાસ અગત્યની વાત અહીંયા તમને હું કરી દઉં છું કે હવે પછીનો વિડીયો છે ને એ તમારી કોમેન્ટ ઉપર આધાર રાખે છે એટલે હું ઝડપથી મારે હમણાં થોડીક રજાઓ છે હું પણ સરકારનો જમાઈ છું થોડીક રજાઓ છે તો આ રજાઓની અંદર સામાન્ય રીતે હું બધું વિજ્ઞાન તમને એકદમ ફ્રીમાં આપી દઉં એવી મારી અપેક્ષાઓ છે પણ તમે જલ્દીથી કોમેન્ટ કરજો કે કઈ રીતના વિડીયો વિષયના મુદ્દાઓ આપવા માટે તો મિત્રો કેમેસ્ટ્રીની અંદર કેવા કેવા પ્રશ્નો આપણી સમક્ષ આવી શકે છે તો કે કેમેસ્ટ્રીની અંદર મોસ્ટ ઓફ અત્યાર સુધી ગોળ સેવા પસંદગી મંડળ હોય એટલે એક વસ્તુ તો આવે આવે ને આવે એ છે રાસાયણિક સૂત્રો અને એમાંય રાસાયણિક સૂત્રોની અંદર એ અમુક તો બેઠે બેઠા કેટલી બધી વાર પૂછાય છે ખાસ કરીને ખાવાનો અને ધોવાનો આમ તો આખી જિંદગી ખાવાનું ધોવામાં જ વહી જાય છે આપણે ખાવાનો સોડા કહ્યો ધોવાનો સોડા કહ્યો પીવાનો સોડા કહ્યો સોડા એસ કહ્યું આજે રાસાયણિક સૂત્રો છે એ ખાસ કરીને આપણને કેમેસ્ટ્રીની અંદર પૂછાવાના છે કેમિસ્ટ્રીના પિતા કોણ છે પછી આ ઉપરાંત વિજ્ઞાનની અંદર કેમિસ્ટ્રી છે એના અમુક અમુક નિયમો પણ ક્યારેક ક્યારેક પરીક્ષાઓમાં જોવા મળે છે તાપમાનના નિયમો છે કદના નિયમો છે આવા કંઈક બે પાંચ મુદ્દાઓ છે એ કેમિસ્ટ્રીની અંદર જોવા મળે છે પણ ખાસ કરીને ખાસ કરીને રાસાયણિક સૂત્રો છે એ આપણા માટે બહુ બધી વાર પરીક્ષામાં આવે છે ઓકે હવે આવે છે ફિઝિક્સ ભૌતિક શાસ્ત્ર ભૌતિક શાસ્ત્ર છે એની અંદર ગૌણ સેવા પસંદગી મંડળમાં કયા મુદ્દાઓ વધારે આવે છે તો ખાસ કરીને યાદ રાખજો મિત્રો ફિઝિક્સની અંદર મહત્તમ જોવા મળતા હોય તો એ નિયમો છે સાપેક્ષતાવાદનો નિયમ હોય ન્યૂટનના નિયમો હોય કે ગતિના નિયમો હોય કે ગ્રહોની ગતિના નિયમો હોય કે આપણું સૌર મંડળ જે ફિઝિક્સનો ભાગ છે આપણું સૌર મંડળ છે કયો ગ્રહ મોટો છે અને કયો ગ્રહ નાનો છે અને લાલ કોણ ને ધોળો કોણ આવા બધા પ્રશ્નો સામાન્ય રીતે ફિઝિક્સ ની અંદરથી જોવા મળે છે એટલે હું ખાસ અહીંયા લખી નાખું છું સૂર્યમંડળ હું તમને આખું સૂર્યમંડળ અહીંયા ને અહીંયા જ પાકું કરાવી દેવાનો છું આખું સૂર્યમંડળ ખાસ કરીને જો તાજેતરની અંદર હમણા શનીના વીસ નવા ઉપગ્રહો આવ્યા એટલે એને ગુરુની સાઈડ કાપી નાખી જો આ પરીક્ષામાં તાજેતરમાં પ્રશ્ન બની શકે છે એટલે સૌથી વધારે ઉપગ્રહ કોણ ધરાવે તો કે ગુરુ સેવન્ટી નાઇન એના ઉપગ્રહો છે ઓગણીસી ઉપગ્રહો ધરાવે છે પણ શનિએ તાજેતરમાં વીસ નવા ઉપગ્રહો દેખાડી અને ગુરુની સાઈડ કાપી નાખી છે તો આવા બધા તાજેતરના પ્રશ્નો બને પણ આપણને પૂછાય કે સૌથી વધારે ઉપગ્રહ કોના તો ગુરુ આવે પણ તાજેતરમાં સૌથી વધારે ઉપગ્રહ કોના તો શનિ આવી જાય છે તો આ સૂર્યમંડળ વિશે એમાં કઈ પ્રશ્નો છે આખો સૂર્યમંડળનો એક નાનકડો એવો લેક્ચર છે લગભગ દસક મિનિટમાં તમને આખું સૂર્યમંડળ અહીંયા અહીંયા જ પાકું કરાવી દેવાનો મેં સંકલ્પ લીધો છે અને એ પૂરો કરવાનો પણ છું તો ફિઝિક્સ ની અંદર નિયમો છે એ ખાસ કરીને પરીક્ષાની અંદર મહત્તમ જોવા મળે છે તો એ પણ આપણે જોવાના છે ખાસ કરીને બીજું શું મિત્રો ફિઝિક્સ ની અંદર શોધ અને શોધકો જો આ એક ક્યાંથી પૂછાય ને કેવું પૂછાય લગભગ કોઈ જાણતું નથી કેમ કે રિક્ષાની શોધ કોણે કરીને સાયકલ ની શોધ કોને કરીને કોમ્પ્યુટર ક્યાંથી આવે શોધ શોધકો આપણે કેટલા પાકા કરીએ કે હજારો લાખો ની સંખ્યામાં શોધ અને શોધકો છે પણ હું તમને એક જ વસ્તુ કહું છું કે તમારે કોને પાકા કરવાના જે ધોરણ છ સાત આઠ નવ દસ એનસીઆરટી ની બુકમાં વૈજ્ઞાનિકો આપ્યા છે એ જ આપણે પાકા કરવાના છે અને મેં એક આખું લિસ્ટ આઉટ કર્યું છે કે ધોરણ 6 થી લઈને ધોરણ દસ સુધીમાં જેટલા વૈજ્ઞાનિકો આવતા હોય ને એ બધા બધા વૈજ્ઞાનિકોને એ સાથે એને શોધ કઈ કરે એને એનાથી વિશેષ બીજી કઈ શોધ કરી જેમ કે હું તમને એક નાનકડું ઉદાહરણ આપું આપણો ભાઈ આઈન્સ્ટાઈન આઈન્સ્ટાઈન છે તો સાપેક્ષતાવાદનો સિદ્ધાંત છે ઈ બરાબર ડેલ્ટા એમ સી સ્કવેર પછી રૂથર ફોર્ડ તો રૂથર ફોર્ડ છે એને પ્રોટોનની શોધ કરી પણ પ્રોટોન સિવાય હું તો કે પ્રોટોન સિવાય આલ્ફા બીટા ગામા આ બધાની શોધ રૂથર ફોર્ડ ફાળે છે તો આપણે એની પણ ખાસ કરીને ચર્ચા ફિઝિક્સની અંદર કરવાના છીએ પણ હવે હવે શરૂઆત થાય છે કે આ વિજ્ઞાન છે એ ખરેખર વિજ્ઞાન આવ્યું છે ક્યાંથી જો તમે ક્લાસ 3 ની તૈયારી કરો છો તો તમારે ધ્યાન આપવાનું છે વિજ્ઞાન ઉપર જો તમે 1 2 ની તૈયારી કરતા હો તો તમારે ખાસ ધ્યાન આપવાનું છે ટેકનોલોજી ઉપર અને ઈ પણ તાજેતરની ટેકનોલોજી ઉપર ઓકે સામાન્ય વિજ્ઞાનની અંદર આ વિજ્ઞાન જે આપણે બોલીએ છીએ વિજ્ઞાન આવ્યું ક્યાંથી અને આ ભારત દેશની અંદર વિજ્ઞાનના પ્રણેતા કોણ છે વિજ્ઞાનના પિતાઓ કોણ છે આપણે નાનકડી એવી શરૂઆત કરીએ અને જોઈએ કે કેટલું બોર્ડવર્ક થાય છે કેવું બોર્ડવર્ક થાય છે અને તમને સમય મળે તો ખાસ હેન્ડ ફ્રી રાખીને આ આખો વિડીયો જોજો અને જેવું લાગે ત્યાં સ્ટોપ કરીને આખું બોર્ડવર્ક તમને લખવા જેવું લાગતું હોય તો લખી નાખજો ઓકે તો શરૂઆત કરીએ અને મિત્રો બીજી એક વાત કરી દઉં

ચાલો તો આગળ વધીએ તો મિત્રો બિન સચિવાલય જેમ જેમ નજીક આવે છે એમ મને દુલાભાઈ કાગ ની કાગવાણી યાદ આવે છે કાગવાણી ભાગ બે ની અંદર બાપુએ બહુ સરસ મજાની વાત કરી છે અને એ વાત કરીને હું આજનો મારો લેક્ચર શરૂ કરવા માંગુ છું તો બાપુ એવું કે છે કાગ બાપુ કે આભ ના થાંભલા ઊભા રહે ને વાયુનો વીંજણો હાલે આભ ને થાંભલા નથી તોય આભ ઊભું છે વાયુને કોઈ ધક્કો નથી મારતું તોય વાયુ ચાલતું હોય છે તો આ આવે કારણ કારણ કર્મવાદી કર્મ કિર્યા કરે એને ઊંઘવું કેમ ફાવે કર્મવાદી કર્મ કિર્યા કરે એને ઊંઘવું કેમ ફાવે અને એવા જોગીઓ લાઇબ્રેરીની અંદર પડ્યા છે કે જેઓ બબ્બે તન ત્રણ ચાર ચાર રાત કોન્સ્ટન્ટ વાંચતા હોય છે અને એને બિન સચિવાલય સિવાય બીજું કઈ દેખાતું જ નથી અરે સરકારી નોકરી સિવાય બીજું કઈ દેખાતું નથી એવા જોગીઓ છે પણ ચાલો આપણે આપણા કન્ટેન્ટ તરફ જઈએ મિત્રો ખાસ કરીને ભારતની અંદર વિજ્ઞાન દિવસની ઉજવણી થાય છે ત્યાંથી શરૂઆત કરીએ તો વિજ્ઞાન દિવસની ઉજવણી ક્યારે થાય છે યસ 28 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી ના રોજ વિજ્ઞાન દિવસની ઉજવણી થાય છે તો શા માટે કોની યાદમાં તો તમે સૌ જાણો છો કે વિજ્ઞાન દિવસની ઉજવણી છે એ ડોક્ટર સી વી જેણે ત્રીસ ની અંદર ભારતને સૌપ્રથમ નોબેલ લાવીને આપ્યો તો ભારત આ વિજ્ઞાનની જે હરિફાઈ છે એની અંદર જીવતું જાગતું કરવા માટે આ વ્યક્તિએ ખૂબ મહેનત કરી છે

カール लैंडस्टीनर परीक्षा લગભગ 5 થી 6 વારા ભાઈના દર્શન થ્યા હતાカール લેન્ડસ્ટાઈનર છે એણે શેની શોધ કરી હતી તો કે ભાઈ એણે રુધિર ગ્રુપ એટલે કે બ્લડ ગ્રુપ ની શોધ કરી હતી અને એની ખુશીમાં 1930 ની અંદર આ ભાઈની હારો હાર આને પણ નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યુંતું જીવ વિજ્ઞાનની શા

અગિયાર મે ના રોજ ઉજવવામાં આવે છે શા માટે ઉજવવામાં આવે છે ભાઈ આ અગિયાર મે છે ને એ એક એવી તારીખ છે કે જ્યારે ભારત આખા વિશ્વની સામે ઊંચું મોઢું કરીને છાતી ફાડીને ઊભું હતું અને એ યાદ અપાવે છે આપણને પોકરણ બીજા અણુ ધડાકાની સ્માઇલિંગ બુદ્ધા એમાં આપણને સફળતા મળે અને આપણે આખા વિશ્વને કહી દીધું કે આ ભારત હવે દૂધ પીતું બાળક નથી અમે પણ હવે યંગ બની ગયા છીએ લીધે જય જવાન ટેકનોલોજી દિવસ મે એના દિવસ ઉજવાય છે ઓકે તો આ ભારતની અંદર વિજ્ઞાનની વાત થઈ આખા વિશ્વની અંદર હવે વિજ્ઞાનની આપણે વાત કરવા જઈએ છીએ મિત્રો વિજ્ઞાન છે એમાં ઘણી બધી શાખાઓ છે ઘણીવાર જો આ બધી આપણને શાખાઓ પણ પૂછાય છે ફળનો અભ્યાસ થતો હોય તો એને શું કહેવાય પોમોલોજી તો જુદા જુદા અભ્યાસ પણ આપણને પૂછાય છે એની આપણે વાત હમણાં જ પણ વિજ્ઞાનની એક સરસ મજાની શાખા છે જેની હું તમને વાત કરવાનો છું એ છે જીવ વિજ્ઞાન હું સૌ પ્રથમ તમારો જીવ જ લેવાનો છું પછી આપણે રસાયણને ભૌતિક તરફ જવાના છીએ પણ જીવ વિજ્ઞાન છે કોણ લેવું ભાઈ જીવવિજ્ઞાન આવ્યું ક્યાંથી આ જીવ વિજ્ઞાન શબ્દ કોને આપ્યો જો જીવ વિજ્ઞાન ને બાયોલોજી કહેવામાં આવે છે આ બાયોલોજી શબ્દ કોને આપ્યો જો આ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન બાયોલોજી શબ્દ આપ્યો કોને ભાઈ યાદ રાખજો બાયોલોજી શબ્દ આપ્યો છે લેમાર્કે કોણે આપ્યો છે લેમાર્કે ઈ જવા દો બાયોલોજી આવ્યું ક્યાંથી અને બાયોલોજી લાવ્યું કોણ બાયોલોજી ના બાપા કોણ બાયોલોજીના પિતાજી છે એરિસ્ટોટલ

અરસ્તુ છે એણે સૌપ્રથમ વાર સજીવોને બે ભાગમાં વિભાજિત કરવાની શરૂઆત કરી છે પ્રશ્ન પૂછાય કે સજીવોને બે જૂથમાં વહેંચવાની શરૂઆત કોણ કરી ભાઈ આપણો અરસ્તુ અમસ્તુ યાદ રાખજો ઓકે બે ભાગમાં સજીવો વહેંચ્યા ઓકે ચાલો એનાથી વિશેષ જીવવિજ્ઞાનની અંદર પ્રાણીઓ તો છે પણ સાથે સાથે આ લીલુડી વનસ્પતિ છે એ પણ બહુ મહત્વની છે મિત્રો વનસ્પતિ છે એનું પણ એક આખું શાસ્ત્ર છે જેને આપણે વનસ્પતિ શાસ્ત્ર અંગ્રેજીમાં બોટની કહીને બોલાવીએ છીએ તો વનસ્પતિ શાસ્ત્ર છે એની શરૂઆત કોણે કરી આ વનસ્પતિ શાસ્ત્ર લાવ્યું કોણ

આ ઉપરાંત વનસ્પતિ શાસ્ત્રમાંથી કયો પ્રશ્ન નીકળે તો એક પ્રશ્ન મેં તમને હમણાં જ કીધું એમ એક બોટની પૂછાયેલું છે ભાઈ આ ગુણ સેવા વાળા એ પૂછ્યું છે કે વનસ્પતિ શાસ્ત્રના અભ્યાસને શું કહેવાય બોટ નહીં કહેવાય બીજું કાંઈ ન કહેવાય પછી મિત્રો ભારતની અંદર એક એવા વ્યક્તિ થઈ ગયા છે કે જેણે વનસ્પતિ પણ તમારી મારી જેમ સંવેદના અનુભવે છે એવું સાબિત કર્યું સાબિત કર્યું અને એને સાધન પણ સંશોધન કર્યું એ વ્યક્તિને આ તકે હું ભૂલવા માંગતો નથી જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે એ વ્યક્તિ કોણ તો કે આપણા ડોક્ટર જગદીશ ચંદ્ર બોઝ આ ભારતની માલિપા ત્રણ બોઝ થયા છે એક આપણા ડોક્ટર જગદીશ ચંદ્ર બોઝ બીજા તું મુજે ખૂન દો મેં તમે આઝાદી દઉંગા કોઈ નો ભૂલી શકે સુભાષચંદ્ર બોઝ અને ત્રીજા હજી પણ એક છે સત્યેન્દ્રનાથ બોઝ જેના લેખ વાંચવાની જરૂર પડે સત્યેન્દ્રનાથ બોઝ જેને બોઝ આઈન્સ્ટાઈન સંઘટકની શોધ કરી બી ઈ સી બોઝ આઈન્સ્ટાઈન કંડેસર તો આ જે વ્યક્તિ છે એ પણ બહુ અગત્યના છે ત્રણ બોઝ ભારતની અંદર થયા છે પણ આ બોઝ એ તો એટલી સરસ મજાની વાત કરી છે કે વનસ્પતિ સંવેદના અનુભવે છે અને એ સંવેદનાને કેસ્કોગ્રાફની અંદર મેળવી શકાય છે આ કેસ્કોગ્રાફ પરીક્ષામાં બહુ બધી વાર જોવા મળે છે ઓકે તો એ પણ આપણે ધ્યાનમાં લઈ લેશું સો ટકા ચાલો આનાથી વિશેષ શું વનસ્પતિ શાસ્ત્રમાં છે ઘણું બધું છે પણ એ તમને હું અગાઉ જે કઈ હવે હું લેક્ચર લેવાનો છું આગળના એની અંદર ચોક્કસ વાત કરીશ જીવ વિજ્ઞાનમાં બીજું કઈ આપણે એવું જ માનતા હતા કે પ્રાણી હોય વનસ્પતિ બે જ સજીવ બસ બીજું કોઈ નહીં ભાઈ એવા પણ સજીવો છે કે જે નરી આંખે જોઈ શકાતા નથી તો એવા કયા સજીવો અને નરી આંખે જોઈ નથી શકાતા તો શેની મદદથી જોઈ શકાય છે જેની મદદથી શોધી જોઈ શકાય છે એની શોધ કોણે કરી અને એ વિજ્ઞાનના પિતા કોણ છે ચાલો એની વાતો કરવાની છે આપણે તો મિત્રો હવે જે આવે છે એ છે

એક મહાન વૈજ્ઞાનિક એ મહાન વૈજ્ઞાનિક કોણ હવે જો એક પ્રશ્ન હું તમને એ મહાન વૈજ્ઞાનિક આપણે વાત કરીએ પણ એક પ્રશ્ન હું તમને હજી કહી દઉં કે સૌ પ્રથમ જો આ બે આમાં કન્ફ્યુઝન પોઈન્ટ છે આખો જો એમ પૂછાય કે બેક્ટેરિયાને સૌપ્રથમ પ્રથમ સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી કોણે જોયું આ પ્રશ્ન છે બેક્ટેરિયાને સૌપ્રથમ પ્રથમ સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી જોવાવાળું છે રોબર્ટ હુક પણ એનું સૂક્ષ્મદર્શક છે એની પેટન છે એ જાહેરાત ન થઈ હોવાથી આ રોબર્ટ હુક છે એ યંત્રનો તરીકે પૂછાતો નથી હા બેક્ટેરિયા એને સૌ પ્રથમ એને જોયા હતા તો પછી સૂક્ષ્મજીવ વિજ્ઞાનમાં સૂક્ષ્મદર્શક યંત્રની શોધ કોણે કરી હતી તો મિત્રો આ સૂક્ષ્મદર્શક યંત્ર છે એની શોધ કોણે કરી એની શોધ કરી છે એન્ટોનિયમ લ્યુવેન હોક એન્ટોનિયમ લ્યુવેન હોક આ એન્ટોનિયમ લ્યુવેન હોક છે એ સૂક્ષ્મદર્શક કેન્દ્ર લાવ્યા આ ઉપરાંત બીજું કાંઈ ખરું એની વિશે મિત્રો આ એવી વ્યક્તિ છે કે જેણે સૌપ્રથમવાર કોષ કેન્દ્ર જોયું હતું કોનું કોષ કેન્દ્ર જોયું હતું બેક્ટેરિયાનું બેક્ટેરિયાનું કોષ કેન્દ્ર જોવાવાળા આ ભૈલુભાઈ એકલા

એ કુદરતે બનાવેલું સૂક્ષ્મમાં સૂક્ષ્મ અણુ છે પ્રોટીનનું બનેલું છે પણ મિત્રો આ કૃત્રિમ રીતે બનાવી શકાય કૃત્રિમ ડીએને બનાવી શકાય હા બનાવી શકાય અને આનો ખ્યાલ કોને આવ્યો આ પરીક્ષામાં પૂછાય છે કે ભાઈ કૃત્રિમ ડીએનએ ના જનક કોણ છે તો આપણે હમણાં કોષ વિજ્ઞાન ભણવાના છીએ એની હમણાં આપણે ચર્ચા કરવાના છીએ પણ જો જનીન વિદ્યા આનુવંશિકતા છે બરોબર એની સાથે આખું સંકળાયેલું વિજ્ઞાન છે ઉત્ક્રાંતિ વાત છે એની સાથે સંકળાયેલું આખું વિજ્ઞાન છે એ પણ ક્રમશઃ હમણાં આવે છે ઓકે આ ઉપરાંત બીજું શું મિત્રો વિજ્ઞાનની અંદર જીવવિજ્ઞાન અહીંયા સુધી મર્યાદિત છે હવે હવે આગળ વધીએ આપણી પરીક્ષા માટે મર્યાદિત છો આમ મર્યાદિત નથી ઓકે હવે આવે છે કેમેસ્ટ્રી હવે જો પરીક્ષામાં એવું તમારી સામે આવે કે ભારતની અંદર રસાયણ શાસ્ત્રના પિતા કોણ છે કોણ છે એક જ નામ આવે હો ભાઈ ની સાઉથની મૂવીના હીરો નહીં પણ આ ભારતની અંદર એક એવા મારે નાગાર્જુન ન લખાય મારે મહર્ષિ નાગાર્જુન લખવું જોઈએ ભાઈ મહર્ષિ છે મહાન એવા ઋષિ છે નાલંદા વિદ્યાપીઠના એક એવા વ્યક્તિત્વ ધરાવે છે આ ભાઈ નાલંદા વિદ્યાપીઠના આચાર્ય તરીકે અને ભૂમિકા ભજવેલી છે એટલે ખાસ કરીને પારાની ભસ્મનો ઉપયોગ કરવાની કળા આપણને શીખવાડી કોને આ ભૈલુભાઈ ભાઈ પારાની ભસ્મ શબ્દ આવે એટલે એક જ શબ્દ એક જ નાગાર્જુનનું નામ જ મગજમાં લાઈટ થવું જોઈએ અને આની ઉપરાંત એક હજી ઉપાધિ ધરાવે છે નાગાર્જુન છે એ ભારતના આઈન્સ્ટાઇન છે પરીક્ષામાં પૂછાયેલું છે ભાઈ ભારતના આઈન્સ્ટાઇન કોણ નાગાર્જુન પોતે કેમ કેમ ભારતના આઈન્સ્ટાઈન બીજું કેમ ન કીધું ભારતના ન્યૂટન કેમ ન કીધા ભારતના બીજા કેમ કોઈ ન કીધા આઇન્સ્ટાઈને કેમ કીધા એનું કારણ એ છે કે આ ભાઈએ આની તો હાથ પેઢી નહોતી આ ભાઈએ નાગાર્જુન સાપેક્ષતાવાદનો સિદ્ધાંત છે એ રસ રસાયણશાસ્ત્રની અંદર અને આ ઉપરાંત સાપેક્ષતાવાદ શું છે એની વાતો બધી બહુ કરેલી છે એના ઘણા બધા શાસ્ત્રો પણ છે રસ રત્નાકર છે રસ રસાયણશાસ્ત્ર છે આ ઉપરાંત નાગાર્જુન છે એણે અત્તર છે આ ઉપરાંત ડામર છે એના ઘણા બધા ઉપયોગો પણ પોતાની પુસ્તકની અંદર લખ્યા છે ઓકે ચાલો અહીંયા નાગાર્જુનની વાત કરી હવે બીજું શું ખરેખર આ જે કેમિસ્ટ્રી છે આખા વિશ્વમાં એના પિતા કોણ છે રસાયણ વિજ્ઞાનના હું એક જ નામ આપી શકું છું તમને હું નહીં પણ વિજ્ઞાન એક જ નામ આપી શકે છે રસાયણ રસાયણ વિજ્ઞાનના પિતા કોણ તો કે વિજ્ઞાન ઊભું છે રસાયણ વિજ્ઞાન ઊભું છે પરમાણુમાં અચ્છા તો આ પરમાણુ વિશે વ્યવસ્થિત માહિતી લાવીને પરમાણુને ક્રમ આપ્યો છે કોણ ભાઈ અને આ પરમાણુ વિશે સૌથી વધારે માહિતી આપનાર કોણ તો કે ભાઈ એ છે લેવોઝિયર તત્વની વ્યાખ્યા આપી છે તત્વની વ્યાખ્યા કોણે આપી લેવોઝિયર એટલા માટે લેવોઝિયર છે એ રસાયણશાસ્ત્રના પિતાજી તરીકે પૂજાય છે આપણે પરીક્ષા માટે યાદ રાખવાના છે ઓકે મિત્રો જો એક પ્રશ્ન તો બહુ બધી વાર મેં પરીક્ષામાં જોયો છે એ પ્રશ્ન કયો તો કે ભાઈ બહુ પૂછાય છે કુદરતી નો તો પ્રાકૃતિક લખી નાખે પ્રાકૃતિક એટલે કુદરતી થાય ઊંધા કાન પકડાવે પણ કુદરતી તત્વો કેટલા તો કે ભાઈ કુદરતી તત્વો છે નાઇન્ટી ટુ બાણું કુદરતી તત્વ છે તો હવે પાછો બીજો એક પ્રશ્ન આમાંથી ઉત્પન્ન થાય છે તત્વો કેટલા આવક કોષ્ટક ની અંદર તત્વો કેટલા ભાઈ તત્વો છે એકસો ને અઢાર ખાસ યાદ રાખજો

આ એકસો અઢાર તત્વો છે એમાંથી અગિયાર તત્વો એવા છે કે જે નિષ્ક્રિય વાયુ તરીકે અથવા તો સોરી નિષ્ક્રિય વાયુ નહીં તત્વો એવા છે જે વાયુ તરીકે છે અને છ નિષ્ક્રિય વાયુ તરીકે વર્તન દર્શાવે છે નિષ્ક્રિય વાયુ એટલે શું તો કે જે કોઈની સાથે પ્રક્રિયા કરતા નથી આ તત્વોની જમાતની અંદર સાધુ સંતો કોઈને આ કૂચ લેવા દેવા નહીં એને કહેવાય નિષ્ક્રિય તત્વ ઓકે એવા છે જે વાયુ સ્વરૂપે જ હોય છે વાયુ ફોર્મમાં જ હોય છે ઘણા વાયુ કરતા હોય છે કે પ્રવાહી તત્વ જો ખાસ ધ્યાન આપજો પ્રવાહી તત્વો બે છે પ્રવાહી તત્વો બે છે કોણ કોણ તો કે એક તો આપણો ભાઈ બ્રોમિન જે અધાતુ છે

કઈ ધાતુ છે એ પ્રવાહી સ્વરૂપે હોય તો ખાસ યાદ રાખજો ગેલિયમ આ ગેલિયમ એક એવું તત્વ છે જે ઓરડાના તાપમાને પ્રવાહી ફોર્મમાં જ રહે છે એ પણ પરીક્ષા માટે બહુ છે મિત્રો અને આપણે જેની તૈયારી કરીએ છીએ બિન સચિવાલય એમાં જ એકવાર આ જોવા મળ્યું છે કદાચ હવે માતાજી કરે અને કઈક આવા પ્રશ્નો આપણી સામે આવે હવે જુઓ આમાંથી બે તત્વો તો એવા છે કે જેને પાણી સાથે છત્રીસ નો આંકડો છે કોણ તો કે ભાઈ સૌથી વધારે સક્રિય હોય એવા તત્વો કોણ છે બે તત્વ છે સોડિયમ અને પોટેશિયમ સોડિયમનું સાચું નામ નેટ્રિયમ છે એટલે એને કહેવાય પોટેશિયમ નું સાચું નામ કેલિયમ છે એટલે આમ એને લખાય કે આપવામાં આવ્યો છે પોટેશિયમને કે પોટેશિયમનો પી આવવો જોઈએ પણ કે છે સોડિયમનો એસ આવવો જોઈએ એસ ઓ આવવો જોઈએ ઘણા બધા પ્રશ્નો મને કરતા હોય પણ એન એ છે એન એ છે એ નેટ્રિયમ એવું છે અને કે છે એ કેલિયમ આવેલું છે મિત્રો હવે હું તમને જે વાત કરવા જાઉં છું એ આની છે સોડિયમ આમાંથી પૂછાયેલો પ્રશ્ન મારે તમને આપવો છે એવી કઈ ધાતુ કે જે કેરોસીન માં રાખવામાં આવે છે જવાબ તમારી સામે છે સોડિયમ સોડિયમ છે એને કેરોસીન માં રાખવામાં આવે છે કેમ તો કે પાણી સાથે મેં તમને હમણાં જ કીધું છત્રીસ નો આંકડો છે પાણી સાથે ધડાકા કરે છે જોરદાર ધડાકા કરે છે અને એ ધડાકાને લીધે એને કેરોસીનમાં રાખવું પડે છે કેમ કે કેરોસીન પાણી પાછું બનતું નથી એટલે એ કોઈ દિવસ ભેગા થશે નહીં આ વાત મારી કોને વધારે સમજાય જેણે બીએસસી કર્યું છે ને એને ખાસ કરીને બીએસસીમાં માં હું મારી વાત કરું હું પહેલી વાર જ્યારે પ્રયોગશાળાની અંદર ગયો અને મારે એપ્રોન સફેદ કલરના કોટ પહેરોના આવતા વાર જ્યારે હું આમ ની અંદર ગયો એટલે આમ થોડુંક વૈજ્ઞાનિક જેવી ફિલિંગ આવતી હતી એમાં એ બહુ મોટી જબર પ્રયોગશાળા આહા કેટલા બધા રસાયણોને જોઈને આમ અંદરથી એમ જ થતું હતું કે આપણે તે સરસ મજાના લેવોઝર બની ગયા છીએ અને ત્યાં ગયા એટલે તરત અમને અમારા પ્રોફેસરે પહેલી જ એક વાત કરી કે ભાઈ બધાની આ મસ્તી કરજો પણ આ સોડિયમ છે એનું ધ્યાન રાખજો સોડિયમને પાણી સાથે ટચ ન કરાવતા કારણ કારણ કે ધડાકો કરે છે અને એ અમને ખબર પડી એટલે જાણે કે અમે એક સંશોધન કર્યું છે એવી મોજ આવતી એ સોડિયમ સાહેબનું ધ્યાન ન હોય ત્યારે અમે લઈ લેતા અને પડીકા કાગળ પડીકી વાળીને એમાં રાખતા અને પછી જ્યારે એમ લાગે કે કંઈક ધડાકો કરો છો એટલે બોલો વોશ બેઝિન હોય ત્યાં પાણી તો પડવાનું છે એટલી પડીકી ત્યાં વોશ બેઝિનમાં મૂકી આવીએ અને કોક પાણી શરૂ કરે એટલે તરત એમાંથી સોડિયમનો ધડાકો થાય બાપ અને એ જે અમને મોજ આવે પણ પાછળ બધા ઊભા જ એમ અને એ જે મોજ આવે દુનિયાની અલગ જ મોજ છે પછી તો ઈ સોડિયમને અમે ટોયલેટ માં મૂક્યા ઘણી બધી જગ્યાએ મૂક્યા બહુ મજા આવતી એ મત છે આચી ઓકે તો સોડિયમ છે યાદ રહી જાય હવે કેરોસીન માં રાખવામાં આવે છે તમને ઓકે તો આ બધી વસ્તુ યાદ રાખજો એકસો અઢાર તત્વ છે બાણું કુદરતી તત્વ છે આ ઉપરાંત એકાણું ધાતુ તત્વ છે અઢાર અધાતુ તત્વ છે અગિયાર વાયુ છે છ નિષ્ક્રિય છે બે પ્રવાહી છે કોણ કોણ બ્રોમિન અને પારો ઓરડાના તાપમાને પ્રવાહી ધાતુ કોણ બને ગેલિયમ બે હજાર સોળ બિનસચિવાલય આ ઉપરાંત બે તત્વો એવા છે જેને પાણી સાથે બનતું નથી સક્રિય તત્વ છે ખાસ કરીને સૌથી વધારે સક્રિય તત્વ કયું એવો પ્રશ્ન આવે તો સોડિયમ અને પોટેશિયમ છે એ સક્રિય તત્વો છે સોડિયમને કેરોસીન ની અંદર રાખવામાં આવે છે આ વાત ખાસ કરીને યાદ રાખજો ઓકે તો આ માહિતી છે ઈ હવે હું અહીંયાથી કાઢી નાખું છું ઓકે તો આ વાત કરી આપણે રસાયણ વિજ્ઞાનની મિત્રો રસાયણ વિજ્ઞાન એટલે કે પરમાણુ છે એ પરમાણુની અંદર પણ અદ્ભુત ઉર્જા રહેલી છે આ વાક્ય કોનું છે આવું કોણે કીધું અને એમાંથી પરમાણુ બોમ્બ શોધ થઈ એટલે આમ જોઈએ ને તો પરમાણુ બોમ્બના પ્રણેતા કોણ ભાઈ જ્યારે જ્યારે ન્યુક્લિયર કેમેસ્ટ્રીની વાત આવે ન્યુક્લિ કેમેસ્ટ્રી જ્યારે આની વાત આવે ત્યારે એક વ્યક્તિ તો હંમેશા યાદ આવે ને આવે અને ભાઈનું નામ છે છે ઓટોહાન 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 મિત્રો પરમાણુ બોમ્બ છે પરમાણુ બોમ્બ એની શરૂઆત કરાવી પરમાણુ ખૂબ જ શક્તિ ધરાવે છે એટલે ઓટોહાન પરમાણુ બોમ્બ બે સાથે સંકળાયેલું છે યાદ રાખજો ઓકે પછી તો ઘણા બધા ટેકનોલોજીવાળા યુરેનિયમ બોમ્બ છે થોરિયમ બોમ્બ છે ઘણું બધું આવ્યું પણ એ બહુ બધી શક્તિ ધરાવે છે વીજળી એનાથી ઉત્પન્ન થાય છે બધી વાત છે પણ પરમાણુ બોમ્બ આવે એટલે ઓટો હાન હાઇડ્રોજન બોમ્બ અને ઘણા બધા બોમ્બ છે આપણે કેમેસ્ટ્રીમાં વિગતવારની ચર્ચા કરવાના જ છીએ ઓકે અત્યારમાં એના પિતાજી વિશે વાત કરીએ તો તમને પૂછે કે ન્યુક્લિયર કેમેસ્ટ્રીના પિતા કોણ ઓટોહાન યાદ રહેશે ચોક્કસ રહેશે આગળ વધીએ ઓકે હવે ત્યાંથી આપણે આગળ આવીએ છીએ અને સરસ મજાનો એક શાખા આ વિજ્ઞાનની અંદર એવી નીકળી છે આ શાખાની આપણે જેટલી વાત કરીએ એટલી ઓછી છે ભૌતિક વિજ્ઞાન ફિઝિક્સ મેં તમને હમણાં જ વાત કરી હતી શોધ અને શોધકો આમાં જેટલા છે એટલા બીજે ક્યાંય નથી પણ ભૌતિક વિજ્ઞાન છે એના પિતાજી કોને કહો બહુ બધું કન્ફ્યુઝન બહુ બધું કન્ફ્યુઝન ઘણા એવું કે છે કે ન્યૂટન છે એ ભૌતિક વિજ્ઞાનના પિતા છે ભાઈ માફ કરજો નથી ભૌતિક વિજ્ઞાન કે જ્યાંથી શરૂઆત થઈ છે જેને જૂનું ભૌતિક વિજ્ઞાન આ નવું ભૌતિક વિજ્ઞાનની આપણે ચર્ચા કરીએ ત્યારે વાત અલગ થાય છે પણ જૂનું ભૌતિક વિજ્ઞાન છે એના પિતાજી કોણ હું જો ખાસ શબ્દ ઉમેરી દઉં છું જૂનું ભૌતિક વિજ્ઞાન જૂનું ભૌતિક વિજ્ઞાન છે એના પિતા છે આર કી મીડીઝ બહુ મસ્ત મજાનું નામ છે આર્કિમિડીસ મિત્રો આર્કિમિડીસ કેમ કેમ આર્કિમિડીઝત ભાઈ આ ભૈલું ભાઈ કેટલી બધી વસ્તુઓ લાવ્યા છે ખાસ કરીને હું તમને એક શબ્દ આપું ઘનતા આ ઘનતા શબ્દ અહીંયાથી આર્કિમિડીસમાંથી પછી હું તમને બીજો એક શબ્દ આપું જડત્વ અહીંયાથી આર્કિમિડ પછી હજી એક શબ્દ આપું ઉત્પ્લાવક બળ તમને થાય કે આ હું વળી ઉત્પ્લાવક બળ એટલે શું ભાઈ તો કે કોઈ પણ વસ્તુને પાણીની અંદર નાખો પાણી છે એ વસ્તુને ધક્કો આપે છે એ ઉત્પ્લાવક બળ છે તો એ શબ્દ પણ આપનાર આ ભાઈ પોતે જ છે તો આ બહુ બધી માહિતી એમણે આપી છે એટલે આર્કિમિડીસ છે એ જૂનું ભૌતિક વિજ્ઞાન શાસ્ત્ર આપણે જેને કહીએ છીએ પણ જુઓ ખગોળશાસ્ત્ર છે એ પણ એક આખું વિજ્ઞાન જ છે કોસ્મોલોજી મિત્રો ખગોળશાસ્ત્ર છે એના બાપુજી કોણ એવું પરીક્ષામાં ક્યાંક આવી જાય તો તમારે યાદ રાખવું પડશે ખગોળ શબ્દ આવે એટલે એક જ નામ આવે નોટ બટ ગેલેલિયો ગેલેલિયો છે એણે તે ભૂકા કાઢી નાખ્યા ભાઈ સૌપ્રથમ ચંદ્રને જોવાનું કામ આ ભાઈ કરેલું છે આપણને એમ થાય કે લે વળી એને કેમ ચંદ્ર સૌ પ્રથમ જોયો આપણે નહોતો જોયો ના એને જોયો એવો આપણે નહોતો પરીક્ષામાં પૂછાય તો યાદ રાખજો સૌ પ્રથમ ટેલિસ્કોપની શોધ કરી ગેલેલીઓ કરી એની મદદથી એને ચંદ્રને જોયા છે ભલે જોયા હોય ઓકે બીજું શું ગેલિયોથી મિત્રો એક પ્રશ્ન કેમ બહુ બધી વાર પૂછાય છે લોલક નો નિયમ એ ખબર નથી પડતી પણ લોલકનો નિયમ આપનાર આ ભાઈ એકના એક છે હમ ખાવાના ઓકે બીજું ગેલેલિયો ગેલેલિયો એ ચાર ગુરુના ઉપગ્રહ જોયા હતા એમાંથી એક ઉપગ્રહનું નામ તો ગેલેલિયન ઉપગ્રહ પણ છે તો મિત્રો ગુરુના ઉપગ્રહ જોવાવાળા ભાઈ પણ એકના એક છે ગુરુના ઉપગ્રહ જોવાવાળા કોઈ હોય તો એ પણ ગેલેલિયો પોતે છે એટલે ખાસ યાદ રાખજો ગેલેલિયો છે એ ખગોળશાસ્ત્ર સાથે સંકળાયેલા છે જો નવું ભૌતિક વિજ્ઞાન આવે તો એક જ નામ યાદ આવે બીજું એક નામ જ નથી અને એ નામ છે નવું ભૌતિક વિજ્ઞાન આવે એટલે કે ન્યુ ફિઝિક્સ એમાં એક જ નામ કયું નામ એ છે આઈન્સ્ટાઈન આઈન્સ્ટાઈન મિત્રો એક એવી વ્યક્તિ આઈન્સ્ટાઈન થઈ ગયા છે ના ભૂતો ના ભવિષ્યથી નહીં એવું કોઈ થાય અને નહીં હવે કોઈ થવાનું છે મિત્રો કે નહીં એવું કોઈ થયું હતું પણ આઈન્સ્ટાઈન એટલે કેમ કેમ આટલું બધું એના એના વિશે કેમ એટલી બધી હું વાતો કરું છું કેમ કે બ્રહ્માંડને જાણવાની કોશિશ બહુ બધી કરી છે આ ભાઈ

ત્રણ વિષય સિવાયના બીજા બધા પિતાઓને આપણે જાણવા છે માણવા છે જોવા છે કોણ કોણ છે તો ચાલો શરૂઆત કરીએ મિત્રો મેં હમણાં જેની વાત કરી હતી જની શાસ્ત્ર છે એક પ્રશ્ન બહુ બધી વાર પૂછે આપણે પરીક્ષામાં નહીં કોઈકના ઘરે ગયા હોય ને તો આપણને પહેલો જ પ્રશ્ન કરે લે અવડો મોટો થઈ ગયો તો નાનો રહેવા હાટુ જીન્મો શું ભાઈ અસલ તાર મમ્મી જેવો લાગે છે ભાઈ લાગુ જ આ આખું મારું શરીર એમાં કેટલા બધા અંગો એની અંદર કેટલા બધા પેશીઓ પેશીઓ સ્નાયુઓ સ્નાયુઓની અંદર અંદર કોષો કોષોની અંદર કોષ રસ એની અંદર કોષ કેન્દ્ર એ કોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્ર રસ એની અંદર કોષ કેન્દ્રિકાઓ એની અંદર જનીન એની અંદર ઈ માર બાપાને મળતું આવે છે તો એની જેવો લાગુ જ તેને ઓકે જનીન શાસ્ત્ર છે ચાલો એની ચર્ચા કરીએ કૃત્રિમ ડીએનએ કોણે આપ્યું તો કે ભાઈ કૃત્રિમ ડીએનએ આપ્યું છે ડૉક્ટર હરગોવિંદ ખુરાના ભારતના પણ નાગરિત્વ ધરાવે છે અમેરિકાનું પણ નાગરિકો ધરાવે છે ડૉક્ટર હરગોવિંદ ખુરાના કે જેણે કૃત્રિમ ડીએનએ છે એની શોધ કરી અને જનીન શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે આ ઉપરાંત હવે જે આવે છે એ છે ઉત્ક્રાંતિવાદ હું ક્લાસમાં એકવાર વાત કરતો હતો ઉત્ક્રાંતિવાદ એટલે એક જ નામ યાદ આવે ચાર્લ્સ સમજાવવા માટે મેં અગિયાર બાર સાયન્સના લેક્ચરમાં કીધું કે આપણે પહેલા વાનરો હતા એટલે એક વિદ્યાર્થીને આવી આવ્યું વાનરો હતા અને ધીમે 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 કેટલી બધી ઉત્ક્રાંતિઓ થઈ અને બાદ આવું સરસ મજાનું રૂડું આપણને શરીર મળ્યું ત્રણ વાના મુજને દીધા આવ્યું મસ્તકને હાથ બહુ દઈ દીધું ના હવે ચોથું મારે નથી માગવું

જો મેન્ડલ આવે એટલે બહુ મજાની વાત આવે છો કન્ફ્યુઝ પોઈન્ટ મેન્ડલ આવે એટલે તરત જ આપણને મેન્ડલ લીફ યાદ આવી જાય તો મેન્ડલ અને મેન્ડે લીફ આ બે માં સામ્યતા ના ભાઈ બહુ મોટી ભિન્નતા મેન્ડલ છે એ આનુવંશિકતાના પિતાજી છે બાપુજી છે પણ આધુનિક આવર કોષ્ટક અથવા તો આવર કોષ્ટક છે આવર કોષ્ટક છે એના પિતાજી પરીક્ષામાં પૂછાય તો કોણ છે મેન્ડેલીસ બહુ મહેનત કરી છે આવર કોષ્ટક બનાવવાની આનુવંશિકતા આવે એટલે જ્યોર્જ મેન્ડલ જ્યોર્જ મેન્ડલ છે એ જીપીએસસીમાં પૂછેલો પ્રશ્ન છે કે જ્યોર્જ મેન્ડલ છે એ કઈ વનસ્પતિને શેના ઉપર પ્રયોગ કરતા હતા ભાઈ તો કે જ્યોર્જ મેન્ડલ છે એ વટાણાના છોડ ઉપર પ્રયોગ કરતા હતા એનું વૈજ્ઞાનિક નામ છે પીસમ સટાઈવા એની ઉપર એ પ્રયોગો કરતા હતા અને એનાથી એને નિષ્કર્ષણ આપ્યું છે કે પેઢી દર પેઢી લક્ષણો છે એ પિતૃ પેઢીમાંથી સંતતી પેઢી તરફ વહન પામે છે ઓકે બીજું શું મિત્રો હવે હું એક શબ્દ લાવું છું તબીબશાસ્ત્ર કોણ તબીબ શાસ્ત્ર ના પિતા કોણ ભાઈ તબીબ શાસ્ત્રના પિતાજી એક અને માત્ર એક છે જેના આપણે હમ નથી ખાવાના ડોક્ટરો હમ ખાય છે નવા તાજે તાજા ગરમા ગરમ જે ડોક્ટરો બન્યા હોય એ એક વ્યક્તિની સોગંદ ખાય છે કે ચોવીસ ગુણ્યા હાથ ગમે ત્યારે ગમે એવી ઇમરજન્સી આવશે મારું પરિવાર મારું કુટુંબ મારું ધન સંપત્તિ આ મારું તન મન ધન બધું સાઈડમાં મૂકીને હું દર્દીની સેવા કરીશ એવું સોગંધ ખાય છે કોના સોગંધ ખાય છે હિપોક્રેટસ હિપોક્રેટસના એની સોગંધ ખાય છે કે ગમે એવું થઈ જાય પણ હું મારા દર્દી મારો ભગવાન દર્દી મારો ભગવાન છે હું મારા દર્દીની સેવા કરીશ અને મનમાં મનમાં બોલી નાખે છે ગાંધી બાબુ મરી ગયા હવે કોઈના હમ પાડવાના હોય નય દર્દી આવ્યો એટલે લૂંટવા ન ગમે એમ કરીને ઓકે તબીબ શાસ્ત્ર પાછા ત્રણ ભાગમાં વેચાઈ ગયા જો આ ખાસ યાદ રાખજો તબીબ શાસ્ત્ર છે ને ત્રણ ભાગમાં વેચાયેલું છે એલોપેથી દવાઓ શરૂઆત હિપોક્રેટસે કરાવી એલોપેથી

આને મને એવું કહે છે કે અમારા હોમિયોપેથિકમાં એવી તાકાત છે કે રોગોને જળ મૂળમાંથી કાઢી નાખે હોમિયોપેથિકમાં એવી તાકાત છે કે રોગોને જળ મૂળમાંથી કાઢી નાખે તો બાપ આયુર્વેદ જે લાવ્યું ને કોણ છે મહર્ષિ ચરક મહર્ષિ બોલવું પડે અમુક શબ્દની પાછળ મહર્ષિ બોલવું જ પડે સો ટકા બોલવું પડે રાવણ એકલું ન બોલે એમાં મહર્ષિ બોલવું જ પડે કેમ કે બધા વેદોનો જ્ઞાતા તો સંસ્કૃત વિષયની બહુ ઊંડી એની પાસે નોલેજ ઇન પણ જ્ઞાન હતું ભાઈ અને આજના રાવણ કરતા તો બહુ સારો રાવણ હતો એ ધારે જો ભાઈ હેલિકોપ્ટર વડતો એ સમયમાં રામના સમયમાં વૈજ્ઞાનિક જ ને હેલિકોપ્ટર વાળતો આ ઉપરાંત ધારેત તો હેલિકોપ્ટરનું લેન્ડિંગ છે ને એ સીધું એની બેડરૂમમાંય થાત ના પહેલાં એ માતાજીને એણે વનની અંદર મૂક્યા અને કીધું કે માતાજી તમારી ઈચ્છાઓ હું તમને સ્પર્શ પણ ન કરું એ રાવણ હતો આવોજ જેની વિશે વાત પછી કરશું પણ મહર્ષિ રાવણ ઓકે આયુર્વેદ મહર્ષિ ચરક જો ભાઈ હોમિયોપેથિક માટે મને એમ કહેતો હોય કે ભાઈ જળમૂળમાંથી કાઢી નાખે તો આ મહર્ષિ ચરક છે એવું કહે છે કે ભાઈ અમારી પાસે એવી તાકાત નથી આયુર્વેદમાં એવી તાકાત જ નથી કે રોગોને જળમૂળમાંથી કાઢી નાખે આયુર્વેદ પાસે તો એવી તાકાત છે કે રોગોને જળમૂળમાંથી નહીં પેઢીમાંથી કાઢી નાખે એ આપણું આયુર્વેદ

આપણને નહીં પણ આખા વિશ્વને ભેટ આપનાર જો કોઈ વ્યક્તિ હોય તો એ છે પતંજલિ ઓકે આગળ વધીએ આ ઉપરાંત આનુવંશિકતા આવી ગયું હવે જે આપણે મુદ્દો લેવા જઈ રહ્યા છીએ જીવનમાં જ આપણે વાત કરવાના હોઈએ તો હવે કોણ બાકી રહે છે યસ દ્રિ નામકરણ પદ્ધતિ દ્રિ નામકરણ પદ્ધતિ આ હું વળી આવું પરીક્ષામાં પૂછાય છે હા ભાઈ હમણાં પૂછાવા મળ્યું છે કેમ પૂછાય છે હું તમને કહું દ્વિનામકરણ પદ્ધતિ છે એ પરીક્ષામાં કઈ રીતે પૂછે છે પણ પેલા તો દ્વિનામકરણ પદ્ધતિ લાવ્યું કોણ તો કે જેણે પાંચ સૃષ્ટિ વર્ગીકરણ બહુ સરસ રીતે સમજાવ્યું છે એ છે કેરોલસલિનિયસ કેરોલસલિનિયસ મિત્રો આ એક એવો વ્યક્તિ છે કે જે સજીવોને બે નામ પાડવાની પદ્ધતિ લઈને આવ્યો છે મિત્રો આપણું ગીત છે હરી તારા નામ છે હજાર માત્ર હરિના નામ હજાર નથી હું તમને આ ઉદાહરણ સામાન્ય ઉદાહરણ આપું એક સામાન્ય કૂતરું હોય તો આપણે ગુજરાતની અંદર એને કૂતરું કહે છે કોઈક હિન્દી ભાષા આવે તો એને કુત્તા કે કોઈક અંગ્રેજી તો કે ડોગ કે તો ખાલી ત્રણ ભાષામાં એટલા બધા લોચા પડતા હોય તો આ ભારતની મારી પર કેટલી બધી ભાષા આ ભારતની આખા વિશ્વની અંદર કેટલી બધી ભાષાઓ તો એ કૂતરાનું નામ કેટલું થયું વિચાર કરવા જવો છો પણ આખા વિશ્વની અંદર કૂતરાનું એક જ નામ કરું નામ કરવા માટે આ ભાઈ કેરોલસ ઓકે તો દરેક સજીવને વૈજ્ઞાનિક નામ આપો વૈજ્ઞાનિક નામ આપવાથી સમગ્ર વિશ્વની અંદર એક જ નામ રહેશે માનવનું વૈજ્ઞાનિક નામ છે હોમો સેપિયન્સ હોમો છે જાતિ છે સેપિયન્સ છે પ્રજાતિ છે અને હું તમને જેની વાત કરું છું પરીક્ષામાં એ જ પૂછાય છે વૈજ્ઞાનિક નામ ડેડકાનું નામ રાણા ટાઇગરીના રાણા આયવા રાણા આયવા રાણા ટાઇગરીના આવ્યા રાણા ટાઇગરીના એટલે ડેડકો તો આવા ઘણા બધા નામ છે જીયા જિયામેસ મકાઈનું નામ બોસ ઇન્ડિકા ગાયનું નામ તો આવા ઘણા બધા નામ જે પરીક્ષામાં પૂછાવા જેવા છે હું મારું જે મટીરીયલ છે એ મૂકવાનો છું એમાં તમને બધા નામ જે ચોપડીમાં 6 થી 10 ની અંદર ચોપડીમાં આયા છે એ બધા નામ એમાં આવી જશે લગભગ 12 થી 15 જેવા નામ છે બધા ખાસ જોઈ લેજો બહુ સરસ મજાના નામ છે ઓકે મારું એક મટિરિયલ પણ બજારમાં ફરે છે કામો ઠી સર એવું એક મટિરિયલ પીડીએફ છે પાંચ ભાગમાં એ ફરે છે જો તમારા હાથમાં આવી જાય ન આવે તો હું તમને આપીશ ટેલિગ્રામમાં પણ જો તમારા હાથમાં આવી જાય તો બહુ મહેનત કરીને બનાવ્યું છે ખાસ એકવાર ધ્યાનમાં લેજો ટેકનોલોજી પણ એમાં ખૂબ નાખી છે ઓકે વિજ્ઞાન તો છે જ હવે દ્રિનામકરણ પદ્ધતિ છે એ કેરોલસ લિનિયસ તરીકે ઓળખાય છે ન્યાથી હવે આપણે આગળ વધી રહ્યા છીએ મિત્રો આ ઉપરાંત પણ ઘણા બધા શાસ્ત્રો છે જેમ કે શલ્ય ચિકિત્સા છે તો મહર્ષિ સુશ્રુત આવે પછી કણ પદાર્થ કણનો બનેલો છે તો એમાં મહર્ષિ કણાદ આવે તો આવા બીજા પણ ઘણા બધા પિતાઓ છે પણ પરીક્ષાલક્ષી છે એ મોસ્ટ ઓફ મેં તમારી સમક્ષ મૂકી દીધા છે હવે હું માનવ શરીરની શરૂઆત કરવા જાઉં છું માનવ શરીરમાં હું તમને માથાના વાળથી લઈને પગના નખ સુધી આખું બોડી છે એ સમજાવવાનો છું ખાસ કરીને મગજ હોય તો મગજની આકૃતિ દોરીને હૃદય હોય તો હૃદયની આકૃતિ દોરી પછી મગજ એકવાર ભણાવ્યા પછી એમાંથી એક પ્રશ્ન બહાર ન જાય એને છાતી ઠોકીને ગેરંટી હૃદય આવી એટલે હૃદયમાં બધું આવી ગયું પછી હૃદયમાં કંઈ બાકી જ ન રહે બધા ટોપિક આપણે જોવાના છે શરૂઆત કરીએ માથાના વાળથી ઓકે મિત્રો માનવ શરીર બહુ અગત્યનું અને જટિલ તંત્ર માનવ શરીર આટલું બધું જટિલ છે કે આપણે ખોરાકની અંદર બે જ વસ્તુ લઈએ છીએ ઘન અને પ્રવાહી ઇનકમિંગ બે જ છે ઘન અને પ્રવાહી આઉટગોઈંગ તણય છે ઘન પ્રવાહીન વાયુ વિચાર કરો કેટલું જટી છે ઓકે તો આપણે કાળા માથાના માનવીની વાત કરીએ માનવી ના વાળ વાળમાં કયું ઘટક છે કે રો ટી ન જેને લીધે વાળ છે એ કાળા રંગના બતાય છે ઓકે વાળથી થી સહેજ નીચા આવીએ તો પછી આવી જાય છે આપણું મુખ દર્શન દમયંતીનું મુખ ઓકે તો ચાલો મુખ છે એની વાત કરીએ મુખની અંદર શું છે તો કે ભાઈ શરૂઆત કરીએ નાના નાના ટોપિક થી મોટા ટોપિક તરફ જઈએ પેલા મુખની અંદર આપણે દાંત લઈ લઈએ હાલો સામાન્ય રીતે કાઢવામાં આવે છે દાંત ભાઈ દાંતનો અભ્યાસ કરતા હોય એ ને શું કહેવાય ડન્ટોલોજી કહેવાય આ યાદ રાખજો ખાસ કરીને પરીક્ષા લક્ષી ઓકે દાંત છે એ શેના બનેલા છે ભાઈ દાંત છે એ કેલ્શિયમ ફોસ્ફેટના બનેલા છે કેલ્શિયમ

બરાબર તો એ મુદ્દો પણ આપણા માટે પરીક્ષાલક્ષી છે યાદ રાખજો એમાં પણ શરૂઆતના દાંત છે છેદક દાંત કહેવાય એની પછી બે દાંત આવેલા છે રાક્ષી દાંત કહેવાય એની પછી બે દાઢ આવેલી છે આ બાજુ બે દાઢ આ બાજુ એ અનુગામી દાઢ કહેવાય નાની દાઢ કહેવાય પછી ત્રણ દાઢ આવેલી છે મોટી દાઢ કહેવાય આ બધું પણ યાદ રાખવા જેવું છે ઉપર સોળ નીચે સોળ ટોટલ બત્રીસ દાંત પુખ્ત હોયની વ્યક્તિમાં આવેલા છે ભાઈ એક પ્રશ્ન કેમ ભૂલાય

દાંત આંબી જાય છે છે ખબર હોય બનેલું ભાઈ મુખની અંદર પીએચ કેટલી હોવી જોઈએ તો કે ભાઈ મુખ ની અંદર પીએચ પાંચ પોઈન્ટ પાંચ કરતા વધારે હોવી જોઈએ તમને થાય કે આ પીએચ પાછું હું નવું લાવવા ભાઈ આગળ બધું આવવાનું છે વિજ્ઞાનમાં કાંઈ બાકી રાખવું જ નથી પીએચ છે પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન એ આપણે જોઈશું પણ એની પીએચ પીએચ મુખની પાંચ પોઈન્ટ પાંચ કરતા વધારે હોવી જોઈએ વધુ પડતું મોઢું એસિડિક થઈ જાય તો દાંતનું ક્ષારણ થઈ જાય છે અને દાંતનું વધારે પડતું ક્ષારણ થઈ જાય તો દાંત આંબી જાય છે ઓકે દાંત એના બનેલા છે ઇનેમલ દ્રવ્ય ઉપરનું પડ છે જે મુગટ પ્રદેશ છે એ ઈનેમલનો બનેલો છે ઓકે બીજું દાંત સાથે સંકળાયેલો ખાસ કરીને કેલ્શિયમ શબ્દ યાદ રાખજો કેમ કે મહત્તમ કેલ્શિયમ છે એ દાંતમાં છે હાડકામાં પણ છે ઓકે તો દાંત અહીંયા પૂરા કરીએ છીએ ઓકે હવે પછી મુખની અંદર રહેલો બીજો ભાગ જોઈએ ચાલો

નાના નાના સૂક્ષ્મ છિદ્રોમાં પ્રસ્વેદ ગ્રંથિઓ છુપાયેલી છે જે પરસેવાનું નિર્માણ કરે છે પરસેવા એ જ પ્રભુ સેવા અને બેય થી નાવાની મજા આવે પરસેવાની નાવાની મજા પણ અલગ છે અને પરસેવા થી નાવાની પણ મજા અલગ છે ઓકે બીજું શું ચામડીમાંથી બીજું શું આપણે પરીક્ષામાં પૂછાય છે હા પરસેવામાં શું હોય તો કે પરસેવાની અંદર પરીક્ષામાં પૂછાયું છે ક્ષાર પ્લસ લેક્ટિક એસિડ પાણી હોય છે છે પરસેવાનો સ્વાદ એ ખારો લાગે છે ઓ ક્ષાર ઓકે પછી આ ઉપરાંત ચામડીમાંથી બીજું કાંઈ પૂછાવા યોગ્ય કરું મેલિક એસિડ હાજર હોય છે ચામડીમાં મેલિક એસિડ સફરજનમાં પણ મેલિક એસિડ હોય છે ઓકે કયા એસિડ શેમાં હોય છે એ પણ આપણે જ્યારે રસાયણશાસ્ત્ર શરૂ કરશું એમાં તમને બધા એસિડ એક એસિડ આપણે લઈ લેવાના છે તુલસીથી લઈને બધા એસિડ ટૂંકમાં ક્યાં કયા એસિડ હોય ટમેટામાં અને બધા બહુ પ્રશ્ન પૂછાય છે આંબલીમાં કયો એસિડ હોય ઓકે તો ચામડીની વાત આ કરી માનવ શરીરનું સૌથી મોટું અંગ છે ઓકે ચામડીથી પછી હવે આપણે જઈએ છીએ જીભ તરફ હું જીભ દોરવાનો પ્રયત્ન કરું ચાલો ધારો કે આ જીભ છે ના જીભડો છે જીભ છે એમાં સૌથી પહેલા અહીંયા ગળ્યો સ્વાદ રહેલો છે પછી ખાટો ને ખારો ને તુરો ને આ બધા બાપ પછી ધીમે ધીમે આવે છે અને બીજું એક વાત કહી દઉં કે સૌથી વધારે ઝડપથી જ્યાં કોષ બને છે એ છે આપણી જીભ જેમાં એક હાડકું નથી પણ બધા હાડકા ભંગાવી શકે કોણ જીભ માણસની ઓળખ એની જીભથી થાય છે એ છે જીભ છ જેટલી સ્વાદેન્દ્રિય એમાં સંકળાયેલી છે હા એક વાત ખાસ કહી દઉં તીખો એ કોઈ સ્વાદ નથી યાદ રાખજો તીખી વસ્તુ હોય એમાં ખરેખર કોઈ સ્વાદ હોતો જ નથી જ્યારે આપણી જીભ કોઈ સ્વાદ પારખી ન શકે તો એ તીખા સ્વરૂપે આપણને લાગે છે ઘણી વાર આપણી જીભ આવી ગઈ તો આપણને આવું મોળી વસ્તુ હોય તો એ તીખી લાગે કેમ કેમ કે કોઈ સ્વાદ જ ન પારખી શકે એટલા માટે ઓકે જીભની વાત કરી હવે જીભની નીચે બે અને જીભની ઉપર એક એટલે ટોટલ આપણી પાસે ત્રણ લાળ ગ્રંથિ રહેલી છે ભાઈ ખાસ યાદ રાખજો લાળ ગ્રંથિ ટોટલ લાળગ્રંથીની સંખ્યા કેટલી છે ત્રણ જીભની નીચે છે અને અધો જીવા લાળગ્રંથી કહેવામાં આવે છે ઉપરના તાળવામાં એક લાળગ્રંથી છુપાયેલી છે લાળ ગ્રંથિ શું કરે છે લાળ રસ બનાવે છે પાચનની શરૂઆત ક્યાંથી થાય છે મુખથી થાય છે આ પ્રશ્ન પૂછાય છે

એમાં ટાઇલિન શબ્દ પણ લખેલો છે આપણે બેય યાદ રાખશું एनसीईआरटी માં એમિલેસ શબ્દ આવી ગયો છે એમિલેસ યાદ રાખશું મિત્રો એમિલેસ અને ટાઇલિન શું કરે છે તો કે ભાઈ સ્ટાર્ચ નું પાચન કરે છે કોનું પાચન કરે છે સ્ટાર્ચ નું પાચન કરે છે શેમાં પાચન થાય છે ભાઈ તો કે સ્ટાર્ચનું પાચન ગ્લુકોઝમાં થાય છે કોની હાજરીમાં એમાઈલેઝ અને સ્ટાઇલિનની હાજરીમાં પાચન થાય છે લાળ ગ્રંથિ વિશે બસ એટલું ઇનફ છે એક વાત યાદ રાખજો લાળ ગ્રંથિ બહિર્સ્રાવી ગ્રંથિ છે અંતઃસ્ત્રાવી નથી હું તમને બધા અંતસ્ત્રાવ છે આજે થોડોક વિસ્તૃત માહિતી આપું છું પણ જ્યારે અંતસ્ત્રાવની વાત આવશે એક આખો ચાર્ટ દોરીશ અને જો તમને બે મિનિટની અંદર બધા અંતસ્ત્રાવો મોઢે નો થઈ જાય તો પછી આ બધું ભણાયું ની બધું પાણીમાં ઓકે લાળ ગ્રંથિ આવી ગઈ મુખ આવી ગયું હવે શું બાકી રહ્યું તો કે ભાઈ હવે ખાસ કરીને મુખની અંદર આ ભાગની અંદર હાડકાંઓ રહેલા છે જો હવે હાડકા શબ્દ આવે ને બહુ વિસ્તૃત છે હાડકા શબ્દ આવે ને એટલે હાડકામાં તો બહુ બધું છે કેમ હાડકાની અંદર તો કે ભાઈ હાડકાની અંદર નાના બાળકોને કેટલા હાડકા ત્યાંથી શરૂઆત થાય માનવ શરીરમાં કુલ કેટલા હાડકા હાડકા બનેલા કયા છે હાડકાના રોગો કયા છે હાડકા માટે કયું વિટામિન જવાબદાર છે ક્યાં કેટલા હાડકા છે હાથમાં કેટલા છે પગમાં કેટલા છે મુખમાં કેટલા છે કભામાં કેટલા છે નિતંભમાં કેટલા છે છાતીના પિંજરામાં કેટલા છે કરોડ સ્તંભમાં કેટલા છે બધા પ્રશ્નો પૂછાય છે એની આપણે વાત કરવાની છે હાડકાની અંદર તો ચાલો શરૂઆત કરીએ હાડકાની જો ધીમે 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 તમને હું બધા ટોપિકમાં આગળ લેતો જાઉં છું આવતા બે ત્રણ હું ત્રણ કલાકનો એક આખો લેક્ચર લેવાનો છું એ તમને લાઈવ આપવા લાઈ છું કોમેન્ટમાં કહેજો મજા આવી તો જ લાઈવ ભાઈ કોનો ટાઈમ પાસ કરવો નથી આ શૂટિંગ બહુ મોંઘું પડતું હોય છે ઘણી બધી વાર ઓકે ચાલો નમસ્કાર મિત્રો તો આપણે હાડકાની વાત કરતા હતા ચાલો હાડકા વિશે માહિતી ફટાફટ મેળવીએ આખું કંકાલ તંત્ર હું તમારી સમક્ષ અહીંયા મૂકી દઉં છું ક્યાં કેવા કેવી રીતે પ્રશ્ન પૂછાય છે આપણે જોતા રહીએ કંકાલ તંત્ર ભાઈ કંકાલ તંત્ર છે એ બે ભાગમાં વેચાયેલું છે અસ્થિ જેને આપણે હાડકાં મજબૂત હાડકા કહીએ છીએ કાસ્થિ કાસ્થિ એ પણ હાડકાં જ છે પણ એ મુલાયમ હાડકા છે કે જેને ભાંગી નથી શકાતા પણ કાપી શકાય છે જેમ કે આપણું પલ્લવ છે આ પલ્લવ છે એ કાસ્થિનું બનેલું છે બે હાડકા જ્યાં જોઈન્ટ થાય છે ત્યાં કાસ્થિ આવેલા છે કાસ્થી એ પણ હાડકાનો જ ભાગ છે મત્સ્ય બે પ્રકારના હોય અસ્થિમત્સ્ય અને કાસ્થી મત્સ્ય નાકના આ ભાગની અંદર પણ કાસ્થી આવેલા છે ખાસ કરીને પ્રાણીઓની પૂંછડી છે એમાં કાશ્થી રહેલું છે હાડકું જ છે પણ કાસ્તી છે કૂતરાની પૂંછડી વાકી તે વાકી કેમ તો કે કાશ્થી આવેલું છે નાક ધારો કે કાન છે તો આખી રાત આમદમ સુઈ રહ્યો હોવ તો હવારમાં જાગવું થયું ઓટોમેટિક આવી રીતે થઈ જ જવાનું છે કેમ

જેને આપણે ફીમર પણ કહેવાય છે ગુજરાત અંગ્રેજીની અંદર ફીમર કહેવાય છે અને ગુજરાતીની અંદર ઉર્વોસ્થી કહેવાય છે ઉર્વોસ્થી ચાંગમાં હોય એને ઉર્વોસ્થી કહેવાય પછી અહીંયા છાતીમાં હોય છે એને ઉરોસ્થી કહેવાય છે ઓકે નાનું હાડકું કયું તો કે પેંગળું જે કાનની અંદર આવેલું છે કાનની અંદર ત્રણ હાડકા છે હથોળી એરણ પેંગળું પણ કાનની અંદર સૌથી નાનામાં નાનું આખા શરીરની અંદર સૌથી નાનામાં નાનું હાડકું જો કોઈ હોય તો એ છે કાંગડું ઓકે આગળ વધીએ ઓકે પ્રશ્ન પૂછાય છે ભાઈ નાના બાળકોમાં હાડકા કેટલા નાના બાળકો વચ્ચે આવે આવે ને આવે નાના બાળકોમાં હૃદયના ધબકારા કેટલા આવું બધું પણ પૂછાય છે આવશે ત્યારે વાત કરીશ ઓકે નાના બાળકોમાં બસો તેર હાડકા છે મનુષ્યમાં પણ બસો તેર હાડકા છે ઘણી બધી વાર પરીક્ષામાં બસો તેર ઓપ્શનમાં જ ન હોય તો બસો અડતાલીસ પણ ઓપ્શનમાં હશે બસો તેર હાડકા એ ચોપડીમાં લખેલું છે એટલે હું તમને બસો જ કહીશ ઓકે પણ જ્યારે આ નાનું બાળક છે એ ઢાંઢા જવડું થાય એટલે કે પુખ્ત વયનું થઈ જાય પુખ્ત વયનું બને એટલે બસો છ હાડકા થઈ જાય છે ક્યાં ગયા બધા હાડકા બસો તેર માંથી બસો છ કેમ થઈ ગયા ભાઈ એક સરસ મજાની વાત કરી દો ઘણા એવું કહે છે કે મસ્તિષ્ક ખોપરીને હાડકાં હોય ને સંકોચન થાય ને બસો તેર માંથી બસો ભાઈ એવું નથી આપણી જે કરોડ છે ને કરોડ કરોડ સ્તંભ જેને આપણે પીઠ કહીએ છીએ એના છે છૂટા હોય છે એ જોઈન્ટ થઈ જાય છે એટલે નાના બાળકોથી આપણા હાડકાથી બસો છ ના થઈ જાય છે ઓકે ત્યાંથી આગળ વધુ હવે હું જેની વાત કરવાનો છું અગત્યની છે આ અસ્થિ છે એ શેના બનેલા છે તો કે ભાઈ એ પણ આપણે હમણાં જ ભણી ગયા છીએ કેલ્શિયમ ફોસ્ફેટ ના બનેલા છે ઓકે અસ્થિ બનાવવા માટે જો અસ્થિ બનાવવા માટે જે વિટામિનની જરૂર છે અસ્થિને મજબૂત બનાવવા માટે એ વિટામિન ડી છે વિટામિન ડી હજી મારા આવતા વિડીયોમાં વિટામિનનો ચાર્ટ આપવાનો છું એક આખી સરસ મજાની યાદ રાખવાની ટેકનિક આપવાનો છું લગભગ એક મિનિટની અંદર તો બધા વિટામિન એની ખામીઓ અને એની પ્રાપ્તિ સ્થાન બધું યાદ રહી જાય એવું એક ચાર્ટ બનાવ્યો છે આવશે આગળ ઓકે જેની વાત કરવી છે અસ્થિ છે વિટામિન ડીની ખામીથી રિકેટસ નામના રોગ થાય છે સુકતાન રોગ છે એ પણ આની સાથે સંકળાયેલો છે વિટામિન ડીની ખામીથી થાય છે હાડકાનો રોગ છે ભાઈ યાદ રાખજો તમે બધા ઓકે પછી અસ્થિમાં બીજું શું અસ્થિ ની અંદર એક શબ્દ છે અસ્થિનું પોલાણ અસ્થિનું પોલાણ આ અસ્થિનું પોલાણ છે એની અંદર બોન મેરો રહેલું છે બોન મેરો જેને કહેવાય છે અસ્થિ મજ્જા જેમાં રક્તકણનો જન્મ થાય છે એટલે રક્તકણનું જન્મ સ્થળ છે અસ્થિ મજ્જા રક્તકણનું મૃત્યુ સ્થળ છે બરોળ બરોળ ગ્રંથિ ઓકે ચર્ચા કરશું જ્યારે રક્તકણ લોહીની વાત કરશું ત્યારે હું લોહી પણ તમારું પીવાનો જ છું હવે આવ્યો જ છું આ ડિજિટલ ફોરમમાં તો વિજ્ઞાનની અંદર આપણે બહુ બધી માહિતીઓ મેળવી છે ખાલી વિજ્ઞાન વિષય નહીં પણ જેમ જેમ સમય મળતો જાય એમ બધા વિષયના વિડીયો આવી જ રીતે બનાવવાની તીવ્ર ઈચ્છા ધરાવું છું ઓકે ચાલો અસ્થિ બીજું શું અસ્થિમાંથી કાઢી શકાય એવું છે પ્રશ્ન ઓકે હવે આપણે મૂળ મુદ્દા તરફ આવીએ ક્યાં કેટલા અસ્થિ છે ખોપરીને મસ્તિષ્ક કહેવાય ભાઈ જિંદગીમાં યાદ રાખજો મસ્તિષ્ક મસ્તિષ્કમાં કેટલા હાડકા હોય આઠ પછી આવે દમયંતીનો ચહેરો ચહેરો એમાં કેટલા હાડકા હોય ચૌદ પછી દમયંતી છે એને આ નીચેનું જડબુ પણ આવેલું છે એને કહેવાય હોય હોયડ નું અસ્થિ નીચેનું જડબુ એક અસ્થિનું બનેલું છે અને ઈ જે આ જે હોયડ છે ને એ એક જ હલનચલન કરી શકે બાકી માથામાં એક પણ અસ્થિ છે એ હલનચલન કરી શકતું નથી ઓકે બીજું શું ઓકે કાન પણ દમયંતીને હોય જ એક કાનમાં ત્રણ બે કાનમાં છ હથોડી એરણ પેંગડું જિંદગીમાં ન ભૂલાય ઓકે તો ટોટલ મુખની અંદર એટલા હાડકાઓ રહેલા છે ખાસ યાદ રાખજો ચૌદ ને એક પંદર પંદર માં છ નાખી દઈએ તો એકવીસ ને આઠ ઓગણત્રીસ હાડકાઓ થઈ ગયા ભાઈ યાદ રહેશે રહેશે કેમ નો રહે ઓકે પણ જો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે મુખમાં ટોટલ કેટલા હાડકા હોય તો જો તમારે ત્રેવીસ શબ્દ હોય ને તો ત્રેવીસ પેલા ટીક કરવાનું ઓગણત્રીસ નહીં કરવાનું એમાં હોય તો ઓગણત્રીસ યાદ રહેશે બધાને ઓકે સો ટકા રહેશે મુખથી જરા નીચે આવીએ તો આવી જાય છે ખભો જે તો ઉલાળવામાં આવે છે નાની નાની વાતમાં ખભા ઉલાડી નાખે એવા એરડી આપી માણસો પણ મેં જોયા છે ઓકે ખભો સ્કંધ કહેવાય ભાઈ સંસ્કૃત શબ્દ છે આ સ્કંધ ખભામાં બે હાડકા આવેલા છે આ બાજુ બે હાડકા આવેલા છે આ બાજુ તો ટોટલ ખભાની અંદર ચાર હાડકા છે જિંદગીમાં યાદ રાખજો ખભાથી જરા નીચે ઉતરીએ તો આવે છાતીનું પિંજરું છાતીનું પિંજરું ભાઈ આ પિંજરું છે કે જે આપણું સરસ મજાનું નાનકડું મુઠ્ઠી જેવડું હૃદય હાંચવીને બેઠું છે મજબૂત હોવાનું એની પાસે બાર જોડ પાસળી છે બાર જોડ પાસળી બાર જોડ એટલે નંગ થયા ચોવી અને એક ઉરોસ્થી જો શબ્દ આવ્યો ઉર્વોસ્થી ઉરોસ્થી તો આ ઉરોસ્થી છે એ એક એટલે ચોવીસ ને એક પચીસ પરીક્ષામાં પૂછાય તો યાદ રાખજો છાતીના પિંજરામાં ટોટલ 25 હાડકા રહેલા છે એને થાપાના હાડકા પણ કહેવાય થાપાના હાડકા મિત્રો બે હાડકાં છે નિતમના ગોળા

હાથની અંદર હાથ શરૂ ક્યાંથી થાય તો કે ભાઈ ખભાથી સ્કંધથી થી શરૂ થાય અહીંયા થી લઈને અહીંયા સુધીમાં એક હાડકું રહેલું છે અહીંયા એક હાડકું આવેલું છે એટલે કોણી સુધી એક હાડકું પછી કોણી થી કાંડા સુધી કોણી થી કાંડા સુધી બે હાડકા રહેલા છે આ બનાવવા વાળા એ શરીર પણ કેવું બનાવ્યું છે જોરદાર એને અહીંયા બે હાડકા ન મૂક્યા અહીંયા બે હાડકા મૂક્યા એને પણ ફિઝિક્સના નિયમો યાદ છે ને કે વસ્તુ જ્યારે ઉપાડજો ત્યારે બહાર અહીંયા આવશે એટલે એને અહીંયા બે હાડકા ગોઠવા ખમા ખમા બીજા નંબરમાં જનની જોડ કદી નહીં જડે રે લોલ ભાઈ હાડકાની જોડ પણ કદી નહીં જડે રે લોલ આંખોની પણ જોડ કદી નહીં જડે રે લોલ કિડનીની પણ જોડ કદી મૂત્રપિંડની વાત કરી શુક્રપિંડની જોડ કદી નહીં જડે રે લોલ અંડપિંડની જોડ કદી એડ્રીનલ ગ્રંથિની જોડ કદી નહીં જડે રે લોલ ગીત બનાવવા બેઠીએ તો બાપ વિજ્ઞાનમય બને હો પછી કાંડાની અંદર આઠ હાડકા છે આ કાંડાની અંદર આઠ હાડકા છે હથેળી એક રેખા ખોવાઈ હતી મારી હથેળીમાં એક રેખા ખોવાઈ હતી મારી હથેળીમાં જેને આપણે હસ્તરેખા કહીએ છીએ એક હસ્તરેખા ખોવાઈ હતી મારી હથેળીમાં મહેનત કરી મેં અને મને પરિશ્રમમાં એ હસ્તરેખા મળી ગઈ

અને એવા હાથ કેટલા છે બે તો સાઠ હાડકા થાય છે મિત્રો ઉપાંગો એટલે શું તો કે હાથ અને પગને ઉપાંગો કહેવાય હાથ અને પગને ઉપાંગો કહેવાય હવે ત્રીસ હાથમાં છે એટલે ટોટલ સાઠ હાથમાં છે સાહીઠ પગમાં છે એટલે ઉપાંગોમાં એકસો ને વીસ હાડકા છે અહીંયા લખી જ નાખું છું ઉપાંગોમાં એકસોને વીસ હાડકા રહેલા છે હવે વાત કરીએ પગની પગની અંદર કેટલા હાડકાં છે પગની શરૂઆત ક્યાંથી થાય નિતમથી થાય ક્યાં સુધી ઘૂંટણ સુધી સૌથી મોટું હાડકું એક રહેલું છે ઉલના ને રેડિયસ છો આ જોડ એમ ટીબ્યુલા ને ફિબ્યુલા પગની અંદર આવ્યા છે ઘૂંટણથી લઈને ઘૂંટી ઘૂંટણથી લઈને ઘૂંટી ઘૂંટ પણ જો એક વાત કહી દઉં આપણા પગમાં ઘૂંટણમાં એક હાડકું અહીંયા ઘૂંટણની અંદર ગોઠવેલું છે એટલે ઘૂંટણમાં કેટલા હાડકા તો એક પછી ઘૂંટણ થી ઘૂંટી સુધી કેટલા બે ટિબ્યુલા ફિબ્યુલા બે નામ છે એના એની પણ જોડ કદી નહીં જડે રે લોલ ઓકે આગળ વધી જાય ભાઈ ઘૂંટીની અંદર કેટલા ઘૂંટીની અંદર સાત હાડકા છે જિંદગીમાં કોઈ દી ભૂલતા નહીં પછી ત્યાંથી આગળ વધીએ તો પગનો પંજો વાનરો હતા ત્યારે એ પગનો પંજો કામ લાગતો ડાળી ઉપર રહેવા માટે હાંજે હોઈ ગયા હોય તો પૂછડીનો ઉપયોગ કરતા પૂછડી ડાળીએ બાંધી દેતા

કરોડ કરોડ સ્તંભ જે સરસ મજાની વસ્તુ મગજનો એક ભાગ જેને આપણે કરોડ રજ્જુ કહીએ છીએ એને હાચવીને બેઠું છે એ છે કરોડ સ્તંભ અને કરોડ સ્તંભ છે એની પાસે ભાઈ કેટલા મણકા છે તેત્રીસ મણકા છે ઓકે એ તેત્રીસ મણકાની અંદર અમુક મણકા છૂટા છે જેને લીધે આપણે આખું બોડી છે એ મૂવમેન્ટ કરાવી શકીએ છીએ ઓકે અને ઘણા હાડકાં જોઈન્ટ છે કે જેને લીધે આપણું બોડી મર્યાદિત જ મૂવમેન્ટ પામે છે નાના બાળકોની અંદર આ છૂટા હાડકાં વધારે આખું બાળક પોતાનું આ પગ છે આખો મોટા ભાહે લાવી શકે અને આખું મૂવમેન્ટ બાળક કરતું હોય છે ઓકે આ મેં વાત કરી છે હાડકાની ખાસ કરીને પરીક્ષામાં પૂછાય છે ધ્યાન આપજો અને હવે હાડકા પછી હું તમને લઈ જવાનો છું મનુષ્યના પાચનતંત્ર હૃદય તરફ પછી શ્વસનતંત્ર અને બીજા બે પાંચ નાના નાના ટોપિક છે પ્રજ્ઞાતંત્ર બહુ નથી પૂછાતું પણ ખાસ અંતસ્ત્રાવો તો સચિવાલયની અંદર એ પણ અંતસ્ત્રાવો પણ બહુ મહત્વના છે તમે આ સમય બગાડ્યો નથી સુધાર્યો છે એવું હું માની લઉં છું મેં તમને કીધું એમ કે ભાઈ તમે અહીંયા સુધી આવ્યા છો તો ખાસ આ વિડીયો છે એ તમે જોયો છે તો હવે તમે ફટાફટ કોમેન્ટ કરો કે આગળનો વિડીયો જોવો છે તો ફટાફટ હું બનાવવા મળું અને તમારી સમક્ષ મૂકવા મળ્યું મારે આખું વિજ્ઞાન તમને આ તારીખ સત્તર આવે એ પહેલાં બધું વિજ્ઞાન તમને આપી દેવું છે જોઈએ તમે કેવી ઉતાવળ રાખો છો જય માતાજી પાછા મળશું પાછા ભેગા થશું અને આવો સરસ મજાનો એક વિડીયો ફરીવાર હું મૂકવાનો છું જય હિન્દ જય ભારત